ભારે વરસાદમાં ભરૂચને ડૂબ્યા બાદ હવે છેલ્લા 5 દિવસથી ડમ્પિંગ સાઇટના અભાવે ભાજપના રાજમાં શહેરને કચરાને ગંદકીના ખપ્પરમાં હોમી દેવાયું છે. ભરૂચમાં બુધવારે 12 કલાકમાં 8.25 ઇંચ વરસાદ વરસતા આયોજન અને વ્યવસ્થાના અભાવે શહેર ડૂબ્યું હતું. હવે ડમ્પિંગ સાઇટના લીધે શહેરમાં કચરાને ગંદકીના ઢગથી રેલમછેલ જામી છે. ભરૂચ નગરપાલિકા છેલ્લા 2 વર્ષથી ડમ્પિંગ સાઇટનો વિવાદ ઉકેલી શકી નથી. થામમાં છેલ્લા 2 વર્ષથી ચાલતી ડમ્પિંગ સાઇટ ઉપર 4 ગામના રહીશોએ કચરો ઢાલવવા દેવાનું બંધ કરાવતા 5 દિવસથી શહેરમાંથી કચરાનો નિકાલ થંભી ગયો છે. આજે શુક્રવારે ડોર ટુ ડોર વાહનનો કચરો ભરેલા 44થી વધુ ગાડીઓનો ખડકલો કલેક્ટર કચેરી જવાના માર્ગે મેડિકલ હોસ્ટેલ બહાર જ ઊભો કરી દેવાયો હતો. મુખ્ય માર્ગ ઉપર જ કચરાને ગંદકીથી ખદબદતા વાહનો ખડકી દેવાતા પસાર થતા વાહન ચાલકોને પણ ભયંકર દુર્ગંધનો સામનો કરવાનો વારો આવ્યો હતો. નિકાલના અભાવે ડોર ટુ ડોર ગાડીઓ સાથે શહેરમાં તમામ 11 વોર્ડમાં મૂકેલી કચરા પેટીઓ પણ ઉભરાઈ ગઈ છે. તો 5 દિવસથી કચરો ઉપાડવામાં પણ ન આવતો હોવાથી વિવિધ વિસ્તારો અને જાહેર માર્ગ ઉપર જ બનેલા 100થી વધુ કચરાના સ્પોટ પર પણ ખદબદકી ગંદકીની ભરમાર જોવા મળી રહી છે. આજે સાંજ પડવા સુધી પાલિકા સત્તાધીશો 5 દિવસથી ભેગો થયેલો 600 ટન જેટલો કચરો ક્યાં ઠાલવવો તેના માટે ડમ્પિંગ સાઇટ શોધી શક્યા નહોતા. તો સાયખાની તંત્ર દ્વારા ફાળવાયેલી ડમ્પિંગ સાઇટનો વિવાદ પણ હજી સુધી ઉકેલાઈ શક્યો નથી. શહેરમાં ગંભીર રોગચાળો ફાટી નીકળે તે પહેલાં વહેલી તકે પાલિકા સાઇટનો વિવાદ ઉકેલી અનબિલીવેબલ બનેલા ભરૂચને રહેવા લાયક બનાવે તે જરૂરી બન્યું છે.